નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા ગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રૂપાલા સ્વામી ભરૂચમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ. કલેક્ટર કચેરીએ રાજપૂત સમાજના આગેવાનો અને મહિલાઓ એકજૂથ થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. રૂપાલાની ઉમેદવારી રદ કરાવવાના મુદ્દે રાજપૂત છાત્રાલય ખાતે બેઠક મળી. બેઠક બાદ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈ આવેદન પત્ર પાઠવ્યું. રૂપાલાના પુત્રાણનું બાળવાનો પ્રયાસ કરતા પોલીસે નિષ્ફળ બનાવ્યો. ભરૂચની લુપ્ત થતી સુજનીને મળી નવી ઓળખ. ભરૂચની આગવી ઓળખ એવી સુજનીને પ્રથમ જીઆઈ ટેગ પ્રાપ્ત થયું. ભરૂચના વેજલપુર વિસ્તારમાં સોનાના ઘરેણા ધોઈ આપવાનું કહી બે સામે સોનાની 3 તોલાની 2 બંગડીઓ સેરવી ગયા. વૃદ્ધા પાણી આપવા જતા બંને ગઠિયા બંગડીઓ લઈ ફરાર. અંકલેશ્વરની હોટેલ ફેલિસિટાએ એક્ઝોસ્ટ ચીમની નહીં બદલતા પાલિકા દ્વારા હોટેલને સીલ કરવાની કાર્યવાહી. ભરૂચની શહી કેન્દ્ર કચેરીમાં વન્ય પ્રાણી ઘૂસી આવતા કર્મચારીઓમાં દોડધામ. નર્મદાના જંગલ અને પહાડી વિસ્તારના શેડો એરિયામાં આવતા 24 ગામોમાં મોબાઈલ ટાવર ન હોવાને કારણે આજે પણ નેટવર્ક નથી. લોકસભા ચૂંટણીની કામગીરી માટે નેટવર્ક વિહોણા 24 ગામોના શેડો એરિયામાં વન વિભાગ અને પોલીસ વોકી ટોકી સાથે તૈનાત રહેશે. ભરૂચ ખાતે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ રાજપૂત ક્ષત્રિયો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવી આવેદન પત્ર પાઠવ્યું હતું. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા જબરદસ્ત વિરોધ કરાઈ રહ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનો અને સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં પ્રથમ રાજપૂત છાત્રાલય ખાતે એકત્ર થઈને બેઠક કરી, જે બાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા નિવાસી કલેક્ટર NM ધાંધલને આવેદનપત્ર આપી રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. જ્યારે સમાજ દ્વારા રૂપાલાના પુતળાનું દહન કરવા જતા પોલીસે જોઈ જતા PI સહિતના અધિકારી અને આગેવાનોમાં દોડધામ સાથે પુતળાની ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે પોલીસે પુતળાનો પોતાના કબજામાં લઈને પુતળા દહનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો. વિરોધ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, રાજપૂત સમાજ અગ્રણી વીરપાલસિંહ અટોદરિયા સહિત અન્ય અગ્રણીઓ અને ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. એક સમાજને ઈરાદાપૂર્વક બદઈરાદાથી એને બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે, એટલે IPC અને CRPCની ગંભીર કલમો મારફતે તેને જેલ ભેગો પણ થાય એ માટે પણ પ્રયત્ન કરવામાં આવશે. અને ત્યારબાદ CM અને PM નરેન્દ્ર મોદી સાહેબને પણ સરકારશ્રીના માધ્યમથી અમારી એક વિનંતી છે કે 2014માં એક વાયદો કોણીએ ગોળ આપ્યો હતો રાજપૂત સમાજને, કે રજવાડાનું ભવ્ય મ્યુઝિયમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવશે. એ મ્યુઝિયમના મારફતે રજવાડાઓનું આ દેશની વિલીનીકરણના આ દેશના ઘડતરમાં શું યોગદાન છે એ સમજાવવામાં આવશે એવું માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કોણી પર ગોળ આપ્યો હતો. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે તેની જમીનનો એક ટુકડો પણ લેવામાં નથી આવ્યો. એવી સ્થિતિ છે કે રાજપૂત સમાજ જ્યારે 10 વર્ષથી પણ ખૂબ શાંતિથી સહન કરે છે, 80% રાજપૂત સમાજ જ્યારે આજ ભારતીય જનતા પાર્ટીના મતદારો હોય તો એવા સંજોગોમાં આ ભારતીય જનતા પાર્ટીના મતદારો ખસશે એની તમને બાહેધરી આપીએ છીએ. અને આગામી દિવસોમાં જ્યાં જરૂર પડે ત્યાં તમામ પ્રકારના વિરોધ નોંધાવવાના પ્રયત્ન કરવામાં આવશે. દરેકે દરેક ક્ષત્રાણીઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે અને અમે એમની સામે લડીશું અને એમને અમે નહીં લડવા દઈએ, નહીં જીતવા દઈએ. આજે અમારા ભાઈઓ અને દરેક બહેનો સાથે તૈયાર છે, પણ હવે અમે સહન નહીં કરીએ. અત્યાર સુધીને અમારા સમાજનું બહુ એમને અપમાન કર્યું છે. દરેક આવીને જાય બોલી જશે કે તમે આમ તમે તેમ, તો શું અમારા સમાજે શું કર્યું? અત્યાર સુધીને સમાજે આજે અત્યારે જે તમને રેવા શાંતિથી મળે છે એ જ્યારે અમારા રાજાઓ લડ્યા હતા ત્યારે આજે તમે શાંતિથી જીવો છો. આ દેશની લડત એમણે આપી છે, નહીં કોઈ બીજાએ. સ્વાભાવિક પણ છે કે સત્તાની અંદર હોય, સત્તાનો નશો હોય, છતાં પણ કોઈ પણ સમાજ વિશે જ્યારે બોલવામાં આવતું હોય ત્યારે 100 વાર વિચારીને એના નિવેદનો આપવા જોઈએ. એક સમાજને સારું લગાવવા, બીજા સમાજની અવગણના કરવી,
અને ફરીથી માફી માગતી વખતે એક સમાજના ફંક્શનમાં હું ખોટી રીતે પહોંચી ગયો, વગણ કામનો પહોંચી ગયો એવા નિવેદનોથી સમગ્ર દેશના દરેક જાતના લોકો આજે નિરાશ છે. ત્યારે રૂપાલાને પણ કહીએ છીએ કે આવા નિવેદનો ના કરવા જોઈએ. એક જગ્યાએ માફી માંગવાથી સમગ્ર રાજપૂત સમાજના લોકો તમે માફ નથી કરવાના. ત્યારે સમગ્ર દેશના હોય, ગામડાના હોય, રાજ્યના લોકો હોય, પરંતુ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિ હોય, પણ જ્યારે સમાજ વિશે, કોઈ પણ સમાજ વિશે જ્યારે આવા નિવેદનો કરતા હોય ત્યારે સમગ્ર લોકોની લાગણી દુભાતી હોય. ત્યારે આવનાર દિવસની અંદર સમાજ જે કંઈ નક્કી કરશે ત્યારે અમે સમાજની સાથે છે, અને આવનાર દિવસોમાં જે કંઈ કાર્યક્રમો આપવાના થશે એ સમાજ નક્કી કરશે. પરિવારોની યુવા પેઢી સુજનીની હાથ વણાટની કળા શીખવા માંગતી ન હતી અને મોટા ભાગના મુસ્લિમ પરિવાર હોવાથી દીકરીઓને આ કળામાં લાવવા માંગતા ન હતા. એક વર્ષ સુધી અનુભવી કારીગરોને સમજાવી 10 જેટલા કારીગરોની મદદથી રેવા સુજની સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા રોશની પ્રોજેક્ટની શરૂઆત કરાઈ અને માર્ચ 2023માં તેનું લોકાર્પણ કરાયું. પણ 2022થી એક વર્ષ સુધી કારીગરોનો વિશ્વાસ સંપાદિત કરવાનું કઠિન કાર્ય કરવામાં આવ્યું હતું. આ કારીગરો માટે વિશેષ કેમ્પ કરી આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા હતા. તેમને વિશ્વાસ આપવામાં આવ્યો કે તેઓ સુજની બનાવશે તો તેમની આવકમાં વધારો થશે. અનુભવી કારીગરોએ સુજની બનાવવાની લૂમ્સ બનાવી સુજનીનું ઉત્પાદન શરૂ કર્યું હતું. કારીગરોએ બનાવેલી સુજનીની માર્કેટિંગ અને વેચાણ મંડળી દ્વારા કરાયું. જૂના કારીગરોને મળેલ પુરસ્કાર ઐતિહાસિક ડોક્યુમેન્ટ મેળવીને જીઆઈ ટેગ માટે અરજી કરાઈ અને અંતે માર્ચ 2023થી એક વર્ષમાં સુજનીને જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે. और बहुत ही खुशी की बात है कि आज डिस्ट्रिक्ट कलेक्टर तुषार सुमेरा जी, डीआईसी दवे सर और पूरी रोशनी टीम की वजह से आज भरूत सुजनी को जीआई टैग रजिस्टर्ड ऑफिशियली हो गया है. और ये इतनी खुशी की बात है क्यों? क्योंकि हमारे यहाँ पे भरूच का ये फर्स्ट लैंडमार्क हिस्टोरिक जीआई टैग मिला है. जीआई टैग मिलने से पूरे सुजनी वाला फैमिलीज़ को और जो सब आर्टिसंस और ये जो स्किल हेरिटेज आर्ट जो कर रहे हैं
सभी को एक ऑथेंटिक मिलेगा, इंटरनेशनल लेवल पे ट्रेड करने मिलेगा, इस वजह से क्योंकि हमारे यहाँ से जो भी सुजनी जाएगी जीआई टैग की, वो एक क्वालिटी कंट्रोल के साथ होगी और साथ साथ उनकी प्योरिटी एंड ऑथेंटिसिटी पूरे वर्ल्ड वाइड गिनी जाएगी। इसके साथ साथ हमारे साथ नीरव कुमार संचानिया और पूरी जो हमारी टीम है रोशनी प्रोजेक्ट की, और हमारे खासकर आर्टिसंस हैं, इनमें जैसे है मुजक्किर भाई और रफीक भाई, इन लोगों ने बहुत सालों से जो ये सुजनी का प्रोडक्ट है उसको जीवित रखा है, इसी वजह से हम आज ये लेवल पे पहुंच पाए हैं। तो कंग्रेचुलेशंस भरूच को फर्स्ट जीआई टैग मिलने पे। दिल्ली पब्लिक स्कूल भरूच वेलकम्स यू टू बी अ पार्ट ऑफ वन ऑफ द एशियाज लार्जेस्ट एजुकेशनल इंस्टीट्यूशन। Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities, including fully air-conditioned classroom with ergonomic furniture, and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience, and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths, and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading, as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. ભરૂચના વેજલપુરના ખાંચીવાડમાં થોડા દિવસે સોના ચાંદીના દાગીના ધોવાનું કહી એક વૃદ્ધાની 3 તોલાની 2 બંગડીઓ ગઠિયા લઈને ફરાર થઈ ગયા હતા। ભરૂચના વેજલપુરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય અંસુયા વખાડિયા એકલવાયું જીવન જીવે છે। તેઓ પોતાના મકાનમાં હતા તે સમયે એક બાઇક લઈને 2 ઈસમો આવ્યા હતા, જેમણે તેમને તેમની સોનાની બંગડીઓ ધોઈ સાફ કરી આપવાનું જણાવી વૃદ્ધાને વાતોમાં ફસાવી હતી, જે બાદ 2 પૈકી 1 અંસુયાબેનને પોતાને પરસેવો બહુ થતો હોય પાણી આપવાનું કહેતા તેઓ ઘરમાં પાણી લેવા ગયા હતા। ગઠિયાઓએ આ તકનો લાભ ઉઠાવી ત્યાંથી તેમની 3 તોલાની સોનાની બંગડીઓ લઈને રફુચક્કર થઈ ગયા હતા। જો કે અંસુયાબહેનના કહેવા મુજબ તેઓ ખબર નહીં શું થઈ ગયું હતું કે આ ઘટના અંગે તેમને કંઈ જ ખબર ન પડી હતી, પરંતુ થોડા સમય પછી તેમને માલુમ પડ્યું હતું કે તેમના હાથની 2 બંગડી ગાયબ હોય અને પહેલા ઈસમો ત્યાં હાજર ન હોય। તેમણે આસપડોશમાં જાણ કરતા તેઓએ તાત્કાલિક ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે વૃદ્ધાની ફરિયાદ નોંધી ગઠિયાઓનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે। બે જણ આવ્યા હતા, તેને પરસેવો બહુ થયો હતો, એકદમ થયો હતો, મારી પાસે પાણી માંગ્યું, મેં પાણી આપ્યું, પછી થોડો છે તે ઘરમાં આવ્યો, મારી પાસે ધોવા માટે તેને પાણી માંગ્યું, મેં પછી શું થયું તે મને કશી ખબર નથી। થોડી વાર રહીને મને ખબર પડી કે મારા હાથમાંથી 2 બંગડી હતી, આખરે 3 તોલાની બંગડી છે। પછી મને ખબર પડી એ ચોરી ગયો, પાવડર માંગ્યો, મો ધોવાનો પાવડર માંગ્યો। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ હોટલ ફેલિસિટાને 3 નોટિસ બાદ એક્ઝોસ્ટ ચીમની નહીં બદલતા પાલિકા તંત્ર દ્વારા હોટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ ટીશા ઓર્થોપેડિક હોસ્પિટલના નીચેના ભાગે હોટલ ફેલિસિટાના એક્ઝોસ્ટ ચીમનીને પગલે
હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સ્ટાફને હોટલની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને પગલે હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો હતો. આ અંગે હોસ્પિટલ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા ખાતે હોટલની એક્ઝોસ્ટ ચીમની બદલવા રજૂઆત કરી હતી, જે રજૂઆતને પગલે પાલિકા તંત્ર દ્વારા 3 વાર હોટલ ફેલિસિટાના સંચાલકોને નોટિસ ફટકારી હતી, જે નોટિસો છતાં કોઈપણ પગલાં નહીં ભરવામાં આવતા આજરો સેનેટરી ઇન્સ્પેક્ટર આસિફ શેખ રઘુવીર સિંહેડા સહિતની ટીમે સ્થળ પર દોડી આવી હોટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે ટેસ્ટ સેન્ટરમાં આવેલી છે તે હોટલની ઉપર આવેલ તીસા હોસ્પિટલની આવેલ અરજી કે એમના દર્દીઓને નીચે હોટલ ચાલવાથી એમાં જે ધુવા નીકળે છે તેના દર્દી અને તે દર્દીઓને પર્યાવરણથી જે ધુવા નીકળે છે તેની વાસ પર છે તે અંગેની નોટિસ અરજી આવેલી હતી. તે અરજી અનુસંધાને હોટલ ફેલિસિટાને નગરપાલિકા તરફથી 2-3 વાર નોટિસ આપવામાં આવેલી છે કે ભાઈ તમારી ચીમની જે ઉપર હોસ્પિટલ છે તે હોસ્પિટલના સ્ટાફને ધુવા લાગે છે, તેમજ રહેમાં રહેતા દર્દીઓને વાસ મારે છે, એટલે સીધી કરાવો અથવા એનો કોઈ નિરાકરણ કરો. વારંવાર નોટિસ આપ્યા છતાં પણ હોટલ ફેલિસિટાના માલિકે આ અંગે કોઈ કાર્યવાહી ન કરતા નગરપાલિકાએ આખરી નોટિસ આપી આજે હોટલને સીલ મારવાની કાર્યવાહી કરેલ છે. ભરૂચની શહી કેન્દ્ર કચેરીમાં વન્યર પ્રાણી ઘૂસી આવતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી, જેની જાણ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને કરતા તેઓ તાત્કાલિક દોડી આવી વન્યરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યું હતું. નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ કરતા તેઓ તાત્કાલિક દોડી આવી વન્યરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યું હતું. જંગલ વિસ્તારો ઓછા થવાના કારણે અનેક સ્થળોએ વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગતરોજ ભરૂચ શહેરમાં આવેલ શહી કેન્દ્રમાં વન્યર પ્રાણી ઘૂસી આવ્યું હતું, જેથી અંદર રહેલા કર્મચારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ કર્મચારીઓ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ કરવામાં આવતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને તેને પાંજરામાં પૂરવામાં આવ્યું, જેને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય નેતાઓ અને પાર્ટીઓ હાલમાં ચૂંટણી કામમાં જોતરાઈ ગયા છે. સભાઓ રેલીઓ થવા લાગી છે. સરકારી તંત્ર પણ ચૂંટણી સારી રીતે થાય અને નિષ્પક્ષ રીતે થાય તે માટેની કામગીરીમાં લાગી ગઈ છે. ત્યારે આ બધાની વચ્ચે નર્મદા જિલ્લાના એવા પણ બૂથો છે કે જ્યાં કોઈ પણ જાતની મોબાઈલ કનેક્ટિવિટી નથી. 4G અને 5G જમાનામાં નર્મદાના 24 ગામોમાં કોઈ નેટવર્ક નથી, જેના કારણે વન વિભાગની સહાય લેવામાં આવશે અને વોકી ટોકી મૂકવામાં આવશે. નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને 47% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે. આ અંતરિયાળ ગામોમાં હજુ પણ નેટવર્કનો અભાવ જોવા મળે છે. અગાઉ 100થી વધુ મતદાન કેન્દ્ર જે શેડો એરિયામાં આવતા હતા, પરંતુ પ્રવાસનને વેગ મળતા પ્રવાસીઓ વધુ આવતા હોવાથી ધીરે ધીરે નવા મોબાઈલ ટાવરો નખાયા. હવે નર્મદા જિલ્લામાં મતદાન કેન્દ્રો કે જે શેડો એરિયામાં આવે છે એવા હવે માત્ર 24 જેટલા મતદાન કેન્દ્રો વધ્યા છે, જ્યાં ખાસ સુવિધાઓ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં હાલ 24 જેટલા શેડો એરિયાના ગામો છે જ્યાં કનેક્ટિવિટી ઓછી છે, પરંતુ ચૂંટણીમાં ચાલે નહીં. કોઈપણ માહિતી પહોંચાડવા માટે જે તે સ્થળ પર સીધી વાત થાય એવા કર્મચારીઓ મૂકવામાં આવે તો સરળતાથી આંકડાકીય માહિતી અને માહિતીની કંઈ પણ જરૂર પડે તે માટે સંપર્ક સાધી શકાય. માટે આવા શેડો એરિયાના મતદાન મથકો પર ખાસ ફોરેસ્ટના અને પોલીસ જવાનો બંને વોકીટોકી સાથે સજ્જ હશે, જે શેડો માહિતીની આપલે કરશે. જોકે હજુ પણ એવા 24 ગામો છે જ્યાં મોબાઈલ કનેક્ટિવિટી નથી. આ ગામોના લોકો પણ વહેલી તકે મોબાઈલ ટાવરની માંગ કરી રહ્યા છે. અત્યારની જે લોકસભાની ચૂંટણી છે એમાં ખાસ કરીને નર્મદા જિલ્લા જે આપણો અંતરિયાળ વિસ્તાર કહેવાય છે, એમાં 2 વિધાનસભા આવે છે, 148 નાંદોદ અને 149 ડેડિયાપાડા. આજથી તમને વાત કરું તો અત્યારે આપણે કુલ 24 શેડો બૂથ છે. નાંદોદમાં 9 અને ડેડિયાપાડામાં 15, એમ કરીને 24 શેડો બૂથ છે. આ શેડો બૂથની વાત કરીએ તો શેડો બૂથમાં એવા બૂથ છે કે જે કનેક્ટિવિટી ઓછી આવવાના કારણે મતદાનના દિવસે મતદાનનું રિપોર્ટિંગ મોડું મળવામાં વિલંબ થાય, એના માટેનું આપણે શેડો બૂથમાં આઈડેન્ટિફાય કરતા હોઈએ છીએ. ગત વિધાનસભા વખતે કેટલા હતા અને આ વખતે કેટલો? 2022 લોક વિધાનસભા ચૂંટણી વખતે અંદાજિત 47 જેવા હતા. ઓલમોસ્ટ 50 જેવા શેડો બૂથ હતા, જે હવે ઘટીને મોબાઈલ કનેક્ટિવિટી સારી થવાના કારણે અત્યારે 24 જેવા રહ્યા છે. લોકસભા ઇલેક્શનની વાત કરીએ તો અત્યારની વ્યવસ્થામાં આપણે જિલ્લા કક્ષાના નોડલ તરીકે DCF સાહેબને આપણે નિમણૂક આપેલી છે. ફોરેસ્ટ વિભાગની જે ઇન્ટરનલ વોકીટોકીની વ્યવસ્થા હોય છે, આ તમામ બૂથોએ આપણે વોકીટોકી મારફતે ફોરેસ્ટની ટીમ ડિપ્લોય કરાશે. ફોરેસ્ટની ટીમ વોકીટોકી મારફતે મતદાન મથકમાંથી આંકડા લઈને
નજીકના જે એઆરઓનો કંટ્રોલ રૂમ છે, એ એઆરઓના કંટ્રોલ રૂમમાં દિવસ દરમિયાનના તમામ આંકડા અને દિવસ દરમિયાનની તમામ ગતિવિધિ જેવી આંકડાને આપવાની થશે એ તુરંત જ નજીકના કંટ્રોલ રૂમમાં આપશે. નાંદોદની વાત કરીએ, 148 નાંદોદ જે આપણી મુખ્ય કોન્સ્ટિટ્યુન્સી છે ને, આપણું હેડક્વાર્ટર છે, એમાં 211 મોજી કરીને પોલિંગ સ્ટેશન છે, 224 સુરપાણ છે, 232 ચિંકુવા છે. એવી રીતે અલગ અલગ ડેડિયાપાડાના વાત કરીએ, 149 ડેડિયાપાડા એસટી એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી, તો 50 વેડછા છે, 20 નામગીર છે, 244 પાડી 1 છે, 312 દેવસાથી 2 છે. આવા અલગ અલગ બૂથોમાં આપણે શેડો બૂથ તરીકે આઈડેન્ટિફાઈ કરીને ફોરેસ્ટ વિભાગના સંકલન મારફતે, ફોરેસ્ટ વિભાગના હોકી ટોકી યુઝ કરીને કંટ્રોલ રૂમમાં માહિતી પહોંચાડશું. ગાયત્રી વિદ્યાવિહાર આશ્રમ શાળા. અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા, ધોરણ 1-10 તથા 11-12 આર્ટ્સ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1-12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યાવિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ. લોકસભાની પ્રથમ ચૂંટણીમાં મતદાન કરનારા સોલિયાના 118 વર્ષીય ચંપાબેન આ વખતે પણ મતદાન કરશે. લોકસભાની પ્રથમ ચૂંટણી વખતે મતદાન કર્યું હોય અને હાલમાં હયાત હોય એવા રાજ્યના ઘણા ગાંઠિયા મતદારો પૈકીના એક ચંપાબેન વસાવા છે. 118 વર્ષની ઉંમર છતાં ઘરની સફાઈ કરે છે, ફાસ્ટફૂડ અને દવાખાનાથી જૂજ ન દૂર છે. નર્મદાના અશતાયુ મતદાર. લોકસભાની પ્રથમ ચૂંટણીમાં મતદાન કરનારા સોલિયાના 118 વર્ષીય ચંપાબેન આ વખતે પણ મતદાન કરશે. લોકસભાની પ્રથમ ચૂંટણી વખતે મતદાન કર્યું હોય અને હાલમાં હયાત હોય તેવો રાજ્યના ગણ્યા ગાંઠ્યા મતદારો પૈકીના એક ચંપાબેન વસાવા છે. 118 વર્ષની ઉંમર છતાં ઘરની સફાઈ કરે છે, ફાસ્ટફૂડ અને દવાખાનાથી જૂજનું દૂર છે. નર્મદાના શતાયુ મતદાર. દેડિયાપાડાના જંગલો વચ્ચે આવેલા સોલિયા ગામના ચંપાબેન પારસિંગભાઈ વસાવાને જૂનો તો તમને એવું લાગે કે આ મહિલા પોતાના જીવનના 118 વર્ષના પડાવે પહોંચી ગયા છે. સમગ્ર નર્મદા જિલ્લામાં સૌથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન છે, પણ તેમની તંદુરસ્તી તો યુવાનોને પણ શરમાવે એવી છે. 50થી વધુ પારિવારિક સભ્યોને વસ્તાર ધરાવતા ચંપાબેન પોતાની ચોથી પેઢીની પરપુત્રી સાથે લોકસભાની આ ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાન મથકે જવાના છે. આઝાદી બાદ 1951માં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હોય અને હાલમાં હયાત હોય તેવા રાજ્યના ગણ્યા ગાંઠ્યા મતદારો પૈકીના એક છે. ચંપાબેન વસાવાએ જીવનના અનેક તડકા છાયા જોયા છે. આઝાદી બાદની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓના તેઓ સાક્ષી છે. એક જમાનો હતો કે જ્યારે તેઓ સોલિયાથી 60 કિલોમીટર દૂર આવેલા પોતાના પિયર ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામે ચાલીને જતા હતા. સવારે નીકળે એટલે સંધ્યા ટાણે પહોંચી જાય, કવચિત એટલે જ આજે પણ તેઓ સારી રીતે ચાલી શકે છે. તેમનો અભ્યાસ નહીં પણ અક્ષર જ્ઞાન ખરું, એટલે પુત્ર પોત્રાદીના અભ્યાસમાં ઘણી રૂચિ દાખવી અને ભણાવ્યા છે. તેમની દૈનિક પ્રવૃત્તિ અને આહાર શૈલી પણ રસપ્રદ છે. તેઓ બપોરે મકાઈ, બાજરાના રોટલા અને શાક અને સાંજે ખીચડી, દૂધ જેવો હળવો ખોરાક જમે છે. તેમણે ખાંડેલું અને પથ્થરની ઘંટીમાં દળેલું અન્ન બહુ ખાધું છે. ફાસ્ટફૂડથી તો તેઓ જૂજન દૂર રહે છે. સાંજે 9-1 વાગે તો તેઓ સૂઈ જાય છે અને વહેલી સવારે 5 વાગે નિયમિત ઉઠી જાય છે. ઉઠીને નાહવા ધોવાની દૈનિક ક્રિયાઓ પણ કોઈની મદદ વિના પોતાની જાતે આટોપી લે છે. એટલું જ નહીં, સવારમાં હાથમાં સામાનું પકડીને ફળિયાની સફાઈ પણ કરે છે. સાંભળવામાં થોડી તકલીફ છે, બાકી હજુ સુધી તેમણે દવાખાનું પણ જોયું નથી. બોલો છે ને આશ્ચર્યની વાત.
સુદીર્ઘ આયુષ્ય પાછળ તેમની આહાર અને જીવનશૈલી જ મહત્વની છે. અહીં સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે દુર્ગમ વિસ્તારમાં રહેતા હોય તો પણ એમણે પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કેવી જાગૃતિ સાથે મતદાન કર્યું હશે. આ બાબતમાં તેમના પુત્ર ઠાકોરભાઈ વસાવાને પૂછતા કહ્યું કે અમારા પિતા પારસિંહભાઈ વસાવા સોલિયા ગામના અગ્રણી અને સેવાભાવી વ્યક્તિ હતા. વિક્રમ સંવત 1956ના ભીષણ દુષ્કાળ દરમિયાન રાજપીપળાથી અનાજ લાવીને ગામમાં વિતરણ કર્યું હતું. પારસિંહભાઈએ અનેક ઉત્સવોની સામૂહિક ઉજવણીની પરંપરા ગામમાં શરૂ કરી હતી એટલે લોકશાહી પ્રત્યે નાગરિક તરીકેની જવાબદારી ગઢથુંથીમાં મળી છે. અમે તમામ ચૂંટણીમાં મતદાન કરવા માટે જઈએ છીએ અને ચંપાબાને પણ લેતા જઈએ છીએ. આ વખતની લોકસભાની ચૂંટણીમાં વિશેષ વાત એ છે કે પરિવારજનોએ ચંપાબાને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાને બદલે બૂથ ઉપર મતદાન કરાવવા માટે લઈ જવાના છે. બીજી વાત એ કે પરિવારની પુત્રી અનિતા પ્રથમ વખત મતદાન કરવાની છે એટલે 118 વર્ષના ચંપાબા અને 18 વર્ષની અનિતા એક સાથે મતદાન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારના 32 અને નાંદોદ વિધાનસભા મતવિસ્તારના 40 મળી કુલ 72 શતાયુ મતદારો છે. જો આટલા વયોવૃદ્ધ મતદાર કરવા જવાના છે તો બાકીના મતદારોએ પણ કોઈના બહાના કાઢ્યા સિવાય પોતાના બંધારણીય અધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ તેવું કહ્યું હતું. મારું નામ વસાવા અનિતાબેન ઠાકોરભાઈ છે. હું સોલિયા ગામમાં રહું છું. અમારા પરદાદી છે, તેમની ઉંમર 118 વર્ષની છે. તેમનું નામ ચંપાબેન પારસિંહભાઈ છે. એ દર ચૂંટણીમાં મતદાન કરવા જાય છે. હું પણ એમની જોડે પ્રથમવાર મતદાન કરવા જવાની છું. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમત ગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાયબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય સુરભિ શિખર બંગલુસ પાસે ભોલાવ ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. નસવાડી તાલુકા રાજપૂત સમાજ દ્વારા જય ભવાની રૂપાલીની ટિકિટ રદ કરવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવાની અને ગામે ગામ બોર્ડ મારવાની ચીમકી ઉચ્ચારી હતી. નસવાડી તાલુકાના 210 ગામોમાં રહેતા રાજપૂત સમાજના આગેવાનો ભાજપ સામે જાણે મોરચો માંડ્યો હોય તે રીતના નસવાડીની રેવાજીન ખાતે ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજના લોકો નસવાડી તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને સૂત્રોચ્ચાર કરી અને ભાજપ સામે આક્રોશ ઠાલવતા ક્ષત્રિય સમાજની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લલકાર્યો છે અને અભદ્ર ટિપ્પણી કરી છે, તે ટિપ્પણી માફીને લાયક નથી. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ પરત નહીં લે તો આગામી દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં ભાજપ સામે મોરચો માંડ્યો અને ક્ષત્રિય સમાજની તાકાત બતાવી દઈશું. ક્ષત્રિય સમાજના લોકો ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તાલુકાનું સેવા સદન ગજવી મૂક્યું હતું, જ્યારે રાજપૂત સમાજના લોકોનો આક્રોશ ભાજપ સામે પણ હતો. કારણ કે કેટલાક દિવસોથી રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરી રહ્યું છે, પરંતુ ભાજપના મોવડી મંડળ નિર્ણય ના લેતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ગામે ગામ રાજપૂત સમાજના આગેવાનો ભેગા થઈને ભાજપના ચૂંટણી પ્રચારમાં આવતા નેતાઓને ગામમાં નહીં આવવા દેવાની ચીમકી ઉચ્ચારી છે. નારાયણ વિદ્યા વિહાર શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિકના અંગ્રેજી માધ્યમના બાળકોના આવકાર માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને કુમકુમ તિલક કરી કુમકુમ પગલી પડાવી અને આંગળીથી ઓમનું લેખન કરાવ્યું હતું, જે બાદ બાળકોને વેલકમ કાર્ડ તેમજ ગિફ્ટ આપવામાં આવી હતી. આજે 2 એપ્રિલ એટલે કે આંતરરાષ્ટ્રીય વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ.
વિશ્વ સ્તરે માન્યતા પ્રાપ્ત દિવસ છે. જે પ્રાપ્ત દિવસ છે જે સમગ્ર વિશ્વમાં ઓટિસ્ટિક વ્યક્તિઓ વિશે જાગૃતિ લાવવા પગલાં લેવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોને પ્રોત્સાહિત કરે છે. તે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ઠરાવ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યું હતું. 1 નવેમ્બર 2007 રોજ કાઉન્સિલમાં પસાર થયું હતું અને 18 ડિસેમ્બર 2007 રોજ અપનાવવામાં આવ્યું હતું. તે મુઝા બિન્ત નાસિર અલ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આ ઠરાવ યુએન જનરલ એસેમ્બલીમાં મત વિના પસાર કરવામાં આવ્યો હતો અને અપનાવવામાં આવ્યો હતો. તે મુખ્યત્વે માનવ અધિકારોમાં સુધારો કરવા માટે યુએનની અગાઉની પહેલોના પૂરક તરીકે દાખલ કરાયો હતો. વિશ્વ ઓટિઝમ દિવસ એ માત્ર 7 સત્તાવાર આરોગ્ય વિશિષ્ટ યુએન દિવસો પૈકીનો એક છે. ઓટિઝમ અવેરનેસ ડે અને ઓટિઝમ અવેરનેસ મંથ શબ્દોનો વારંવાર ઓટિઝમ અધિકારીઓના હિમાયતો દ્વારા હરીફાઈ કરવામાં આવે છે, જેઓ દાવો કરે છે કે તેઓ ઓટિસ્ટિક લોકો સામે સક્ષમતામાં ખોરાક લે છે. ઓટિસ્ટિક સેલ્ફ એડવોકેસી નેટવર્ક સહિતના આવા જૂથો ઓટિઝમ સ્વીકૃતિ દિવસ શબ્દોનો ઉપયોગ કરવાની હિમાયત કરે છે એવી માન્યતા હેઠળ કે તે ઓટિઝમ પ્રત્યે જાગૃતિ વધારવાને બદલે ઓટિઝમ વિરોધી પૂર્વગ્રહને દૂર કરવા પ્રોત્સાહન આપે છે. ભારતમાં પણ આ મુદ્દે જાગૃતિ લાવવા હવે આ દિવસ ઉજવવામાં આવે છે. અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જીએચબી યુવા મંડળ દ્વારા પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાતીજી દાદાનું મંદિરના લાભાર્થે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર 50 પણ વધુ ટીમ દ્વારા ભાગ લેવામાં આવશે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ મહિના સુધી રમાડવામાં આવશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટના આરંભમાં હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો તથા માતા બહેનો આ સુપ્રસંગે હાજરી આપી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે પણ પૈસો ભેગો થશે એ તમામ પૈસો ભાતીજી દાદાના મંદિરના લાભાર્થે જશે. શહાદતે મૌલા અલીના મોકા પર રાજપારડીના મુસ્લિમ અગ્રણી સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ દ્વારા ઇફ્તાર પાર્ટીનું આયોજન કરાયું હતું. મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ, જે ખૂબ મહિમા ધરાવતો માસ કહેવાય છે. પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમૂહ માસ પણ કહેવાય છે. ચાલુ વર્ષે રમઝાન માસ ધૂમધકતા તાપમાં પ્રારંભાયેલો હોય રોજદારો માટે એક આકરી અગ્નિ પરીક્ષા સમાન સાબિત થશે. ધૂમધકતા તાપની પરવા કર્યા વિના રોજદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના પર ફર્જ થયેલા રોજા રાખી પોતાની રબની ખુશનુદી પ્રાપ્ત કરી હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય અને 20 દિવસ ઉપર વીતી ચૂક્યા હોય ઇફ્તાર પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે. જ્યારે 21મો ચાંદ એટલે કે 21મો રોજાનો દિવસે શહાદતે મૌલા અલી એટલે કે મોહમ્મદ પૈગંબર સાહેબના દામાદ અને શેરે ખુદાના લકબથી જાણીતા હજરતે મૌલા અલી મુશ્કેલ કુશાના શહાદતનો દિવસ હોય એ છે. દિવસને શહાદતે મૌલા અલી તરીકે ઓળખાય છે, જેને લઈ દર વર્ષે જેમ આ વર્ષે પણ રાજપારડી ગામના મુસ્લિમ અગ્રણી અને ઓલ ઇન્ડિયા મિનરલના માલિક સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ દ્વારા નુરાની હાઈસ્કૂલ ખાતે ઇફ્તાર પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રોજદારો હાજર રહ્યા હતા અને ઇફ્તારીનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. યોગ પરિવાર ભરૂચ દ્વારા ચંદ્ર દર્શન સોસાયટી ખાતે સાડી સાથે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ભરૂચ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી સાડી સાથે યોગ કરી ભવ્ય અને દિવ્ય રીતે કાર્યક્રમને ઉજવ્યો. યોગ પરિવારની બહેનોએ યોગાસનની વિવિધ કૃતિઓ બનાવી ગરબા રમી આનંદ ઉલ્લાસ સાથે કાર્યક્રમ ઉજવ્યો. સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટ્રેનિંગ લીધેલ બહેનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે અતિથિ તરીકે મહિલા પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્ય, પતંજલિ મીડિયા પ્રભારી સાઉથ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ, મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, ચંદ્ર દર્શન સોસાયટીના પ્રમુખ અશ્વિનભાઈ વાઘેલા, સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રમુખ ભાવનાબેન સાવલિયા, ઉપપ્રમુખ સવિતાબેન રાણા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર ભાવિનીબેન ઠાકર, યોગ ટ્રેનર અંજલિબેન ડોગરાય, યોગ ટ્રેનર વંદનાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો, જેમાં ચંદ્રદર્શન સોસાયટી અને કુંજ રેસી પ્લાઝાની બહેનો દ્વારા ખૂબ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. Oh, 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 oh
કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રૂપાલા સામે ભરૂચમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ. કલેક્ટર કચેરીએ રાજપૂત સમાજના આગેવાનો અને મહિલાઓ એક જૂથ થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. રૂપાલાની ઉમેદવારી રદ કરાવવાના મુદ્દે રાજપૂત છાત્રાલય ખાતે બેઠક મળી. બેઠક બાદ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈ આવેદન પત્ર પાઠવ્યું. રૂપાલાના પુત્રાણનું બાળવાનો પ્રયાસ કરતા પોલીસે નિષ્ફળ બનાવ્યો. ભરૂચની લુપ્ત થતી સુજનીને મળી નવી ઓળખ. ભરૂચની આગવી ઓળખ એવી સુજનીને પ્રથમ જીઆઈ ટેગ પ્રાપ્ત થયું. ભરૂચના વેજલપુર વિસ્તારમાં સોનાના ઘરેણા ધોઈ આપવાનું કહી બે સમય સોનાની 3 તોલાની 2 બંગડીઓ સેરવી ગયા. વૃદ્ધા પાણી આપવા જતા બંને ગઠિયા બંગડીઓ લઈ ફરાર. અંકલેશ્વરની હોટેલ ફેલિસિટાએ એક્ઝોસ્ટ ચીમની નહીં બદલતા પાલિકા દ્વારા હોટેલને સીલ કરવાની કાર્યવાહી. ભરૂચની શહી કેન્દ્ર કચેરીમાં વન્ય પ્રાણી ઘૂસી આવતા કર્મચારીઓમાં દોડધામ. નર્મદાના જંગલ અને પહાડી વિસ્તારના શેડો એરિયામાં આવતા 24 ગામોમાં મોબાઈલ ટાવર ન હોવાને કારણે આજે પણ નેટવર્ક નથી. લોકસભા ચૂંટણીની કામગીરી માટે નેટવર્ક વિહોણા 24 ગામોના શેડો એરિયામાં વન વિભાગ અને પોલીસ વોકી ટોકી સાથે તૈનાત રહેશે. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.